આપણે આજે ફળોનું વર્ગીકરણ શીખવાનું. શેનું વર્ગીકરણ? ફળો અને શાકભાજી. અહીંયા આ ટોપલીમાં ફળો મૂકેલા છે અને શાકભાજી મૂકેલા છે. તમારે બધાએ એક એક કાર્ડ લેવાનું અને કોને શાકભાજી કહેવાય અને કોને ફળ કહેવાય અને એનું નામ પણ બોલવાનું. બરોબર? આપણે પહેલા ધોરણમાં ચોથો પાઠ છે એમાં પણ આવે છે અને છઠ્ઠા પાઠમાં પણ આવે છે ફળો અને શાકભાજી. બરોબર? ઓળખવાના. ચલો પહેલા તુલસીબેનથી ચાલુ કરીએ. બોલો. સ્ટ્રોબેરી શું કહેવાય એને? એને એને શું કહેવાય? સ્ટ્રોબેરી. હા, પણ ફળ કહેવાય કે શાકભાજી કહેવાય? ફળ કહેવાય. શું કહેવાય? ફળ. સરસ. ચલો ગૌરાંગભાઈ બોલો. મોસંબી. સરસ. ચલો લઈ લો વારા ફરતી નંબર પ્રમાણે. કોબીજ. સરસ. શું કહેવાય? શાકભાજી. ચલો. હા, શું કહેવાય એને? સરસ. ફટાફટ લેવાનું જેનો વારો આવે એને જલ્દી જલ્દી. હા સરસ. ચલો વનરાજભાઈ. બોલો. મરચા. મરચા બોલો. બતાવો અને બોલો. શાકભાજી કહેવાય કે ફળ કહેવાય? મરચા ને ફળ કહેવાય? શાકભાજી કહેવાય. ચલો શું છે નામ તો બોલો. પણ તડબૂચ. બોલો. મૂળા શું છે? શું બને મૂળાનું? તો એને શાકભાજી કહેવાય. ચલો દિશ્યા બોલો. દાડમ. બોલો શું કહેવાય એને? અરે જી, શાકભાજી કહેવાય કે ફળ? ફળ કહેવાય. શું કહેવાય? ફળ કહેવાય. ચલો શું છે? હા, સીતાફળ. શું કહેવાય એને? એને શું કહેવાય? પણ ફળ કહેવાય કે શાકભાજી કહેવાય? ફળ કહેવાય. ચલો ગૌરા. કેરી શું કહેવાય એને? ફળ. ચલો હર્ષિતા. વટાણા. બોલો. ચલો જલ્દી જલ્દી ફટાફટ. બોલો. હા હા, પણ બોલવાનું નહીં ફળ કે શાકભાજી. ફળ. ચલો નિશા. બરોબર જો, ચિત્ર તો જો, ચિત્ર જોજો. કેળા. હા શું કહેવાય એને? ફળ. ચલો ગૌરાંગ.